गुड मॉर्निंग फ्रेंड्स, चलो आपरे आगरनू रिविजन करिए। असाइनमेंट पार्ट 6। हवे आपरे प्रकरण 20 जंगलो कोनामा रिविजन करिए। प्रश्न 1 MCQ। पहलू MCQ, सूर्यमणि साथे बाळको जंगलमां जईने शुं करे छे? तो આપણે પ્રકરણમાં જોયું હતું કે સૂર્યમણિ બધા બાળકોને જંગલમાં લઈ જાય છે, તો ત્યાં તે શું કરે છે એ અહીં લખવાનું છે। એ કૂદે છે અને દોડે છે, બી વૃક્ષો પર ચડે છે, સી કુદુક ભાષામાં ગીતો ગાય છે, ડી ઉપરની તમામ બાબત। તો વિચારો કે આ ચાર ઓપ્શનમાંથી શું આવે, અથવા ડી બધું જ આવે? તો આનો પણ વિચાર તમે કરજો। બીજું છે તોરંગનો કુડુક ભાષામાં શો અર્થ થાય? આપણે આ શબ્દ આ પ્રકરણમાં જોયો હતો, તો તોરંગ એટલે શું? જેને કુડુક ભાષામાં તોરંગ કહેવાતું હોય, એ ગામડું, બી મોટું શહેર, સી જંગલ, ડી વનવાસી। તો આ યાદ કરજો અને જે આવે એ લખજો। ત્રીજું MCQ, નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? હવે આ તમારા જનરલ નોલેજને આધારે છે, તો કઈ સીમા કે જે દરિયા કિનારે આવી હોય? તો એ ઝારખંડ, બી છત્તીસગઢ, સી મેઘાલય, ડી ઓડિશા। વિચારો કે દરિયા કિનારે કયો વિસ્તાર આવ્યો છે આમાંથી? હવે આમાં તમે એકવાર નકશાનો પરિચય લઈ શકો છો, તો એના પરથી તમને ખ્યાલ આવી જશે। અહીં તમારે ભારતનો નકશો જોવો પડશે, તેમાં તમે જોશો તો તમને તરત જ ખબર પડી જશે। ચોથું MCQ, જંગલો આપણી સહિયારી બેંક છે એટલે શું? હવે સહિયારી બેંક વિશે પણ મેં તમને વિડીયોમાં સમજાવ્યું હતું કે સહિયારી બેંક છે જંગલો, તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ તો થોડો ખ્યાલ આવશે। એ જંગલો ઠેકેદારની મિલકત છે, એટલે કે ત્યાં જે રખેવાર હતો તો એની મિલકત છે। બી જંગલમાં સહકારી બેંક આવેલી છે, એવું છે કે જંગલમાં જ કોઈક બેંક આવી હોય। સી જંગલો પર આપણા બધાનો હક છે, તો સી એમ કહે છે કે જંગલો પર આપણે બધાનો હક છે, એટલે કે આપણે એમાંથી બધી વસ્તુ આપણી છે। ડી જંગલો સહકારી બેંકના હાથમાં છે, એટલે કે આ જે જંગલો છે એનું બધું જ દેખરેખ રાખવાનું કામ બધું સહકારી બેંકના લોકો કરે છે। તો આ ચાર ઓપ્શનમાંથી તમને શું લાગે છે? મને એવું લાગે છે કે સી આવશે, જંગલો પર આપણા બધાનો હક છે। તો તમે વિચારજો અને જે જવાબ આવે એ લખજો। તો પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા છે વાંચતા શીખવા માટે ખાલી જગ્યા પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે। હવે વિચારો કે વાંચતા શીખવું હોય તો શું પુસ્તકો જેટલું જ મહત્ત્વનું છે? આપણું પ્રકરણ જ કંઈક એવું છે, તો વિચારો કે આ ખાલી જગ્યામાં કયો જવાબ આવશે? હા, જંગલો આવે ને, કારણ કે જંગલો જ આપણને વાંચતા પણ શીખવી શકે છે। ત્યાર પછી બીજી ખાલી જગ્યા, જંગલમાં રહેતા લોકોને ખાલી જગ્યા કહે છે। હવે જંગલમાં રહેતા હોય તેઓને શું કહેવાય? વિચારો, જંગલ એટલે વન, તો હવે વિચારો તમને યાદ આવી જશે। ત્રીજી ખાલી જગ્યા, સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને ખાલી જગ્યા ભાષામાં ગીતો ગાય છે। હવે આખા પ્રકરણમાં ફક્ત એક જ ભાષાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, તો વિચારો કે કઈ ભાષા હતી? હં, જે આવે એ લખજો। ચોથી ખાલી જગ્યા, સૂર્યમણિ દર રવિવારે બાળકોને ખાલી જગ્યામાં લઈ જાય છે। તો આપણે શરૂઆતમાં પણ જોયું હતું કે સૂર્યમણિ બાળકો સાથે દર રવિવારે ક્યાં જતી હતી? હા, જંગલમાં જતી હતી ને, તો અહીં આવશે જંગલ। ત્યાર પછી છે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો। એમાં પહેલું છે વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? હવે આપણે ખબર છે કે જંગલમાં વૃક્ષો તો હોય જ છે, પણ એ સિવાય જંગલમાં શું જોવા મળે? હા, જંગલી પ્રાણીઓ જોવા મળે, ત્યાર પછી ફર ફૂલ જોવા મળે, નદી જોવા મળે,
તો આ સિવાય બીજા પણ ઘણી બધી વસ્તુઓ આપણને જંગલમાં જોવા મળે છે. તો આ તમે વિચારીને લખજો. બીજો સવાલ, તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપલે કરી શકો છો? એટલે કે તમારો કોઈ એક ફ્રેન્ડ કે જેને તમે બધું જ કહી દેતા હોય, તમારા ઘરમાં શું થયું હોય, તમારા બીજા ફ્રેન્ડ સાથે શું થયું હોય, મમ્મીએ શું કીધું હોય, તો આ બધી વસ્તુ જે શેર કરતા હોય જેની સાથે, એવો કોઈ તમારો મિત્ર હોય તો એના વિશે તમારે અહીં લખવાનું છે. ત્રીજો સવાલ, દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈ જઈને શું શીખવતી હતી? હવે આ પણ તમે યાદ કરો કે સૂર્યમણિ જંગલમાં તો જતી હતી દર રવિવારે, પણ જંગલમાં જઈને તે બાળકોને કંઈક શીખવતી હતી, તો શું શીખવતી હતી? તો એ વિચારો અને જે આવે એ લખજો. ચોથો સવાલ, સૂર્યમણિનું કુદુક જાતિ માટેનું સ્વપ્ન શું હતું? તો સૂર્યમણિને સ્વપ્ન હતું કે તે જે કુદુક જાતિના લોકો હતા એઓ વનવાસી હોવાનું એક ગૌરવ અનુભવે એવું તેને સ્વપ્ન હતું. ત્યાર પછી પાંચમો સવાલ, એક તીન જમીન એટલે શું? હવે આના વિશે આપણે વિડીયોમાં જોયું હતું કે એક તીન જમીન એટલે કે જેના પર એક તીન બીજ ઉગાડી શકાય તેને એક તીન જમીન કહેવાય. ત્યાર પછી છઠ્ઠો સવાલ, તમારા વિચારે જંગલ શું છે? હવે આપણે જંગલ વિશે અને સૂર્યમણિના વિચાર પ્રમાણે જંગલ શું છે એનો તો આપણે પરિચય લઈ લીધો, પણ તમે શું વિચારો છો જંગલ શું છે? તો તમારા વિચાર અહીં લખવાના છે. તમે જંગલ વિશે શું વિચારો છો એના વિશે તમારે અહીં લખવું. ત્યાર પછી છે પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં જવાબ લખો. પહેલો સવાલ, જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગારે તો તે જંગલ બની જશે? હવે આના વિશે તમારે વિચારવું પડે કે એવું થઈ શકે કે આપણે એક વૃક્ષ વાવ્યું, એની બાજુમાં બીજું વૃક્ષ વાવીએ, એની બાજુમાં ત્રીજું, એની આજુબાજુ ઘણા બધા વૃક્ષો વાવીએ અને તે આખું જંગલ ઊભું થઈ જાય, તો આવું થઈ શકે છે? વિચારો. તો મારા ખ્યાલથી આનો જવાબ ના આવી શકે, કારણ કે આપણે જંગલ વિશે જાણીએ છીએ કે જંગલમાં ફક્ત વૃક્ષો નથી હોતા, પક્ષીઓ હોય છે, જીવજંતુઓ હોય છે, પ્રાણીઓ હોય છે. તો આ બધી વસ્તુ આપણે ક્યાંથી લાવીશું? તો આપણે તેને જંગલ કહી શકીશું નહીં, અને આ રીતે આપણે જંગલ પણ ઊભું કરી શકીશું નહીં. ત્યાર પછી બીજો સવાલ છે, જંગલો બચાવવા શું કરી શકાય? હવે આમાં તમારે તમારા વિચાર લખવાના છે, પણ હું મારા વિચાર કહું તો આપણે જંગલોનું જતન કરવું જોઈએ. ત્યાર પછી કોઈ એક વ્યક્તિ વૃક્ષ કાપતી હોય તો એને ગેરકાયદેસર ગુનો છે એવી સમજ આપવી જોઈએ અને તેને વૃક્ષો કાપતા અટકાવવા જોઈએ. ત્યાર પછી જ્યાં પડતર જમીન હોય ત્યાં ઝડપથી ઉગી શકે એવા વૃક્ષો રોપવા જોઈએ. વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમો કરવા જોઈએ. ત્યાર પછી જંગલોમાં આગ ન લાગે એની પણ તકેદારી રાખવી જોઈએ. તો આવા ઘણા બધા મુદ્દાઓ આવી શકે, તો તમે તમારા વિચાર પ્રમાણે લખજો. ત્યાર પછી ત્રીજો સવાલ છે, સૂર્યમણિ કહે છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં, આવું કેમ? તો આપણને ખબર છે કે સૂર્યમણિને જંગલો ખૂબ જ પ્રિય છે, અને આપણે આ પ્રકરણમાં એવું પણ જોયું હતું, સૂર્યમણિના ગામના લોકો જંગલ પર નિર્ભર હતા. કઈ રીતે? તો તેઓ ખોરાક, રહેઠાણ, બળતણ, ઔષધિ આ બધી વસ્તુઓ જંગલમાંથી પૂરી પાડતા હતા. તો જો જંગલો જ ન હશે તો તેઓ આ બધી વસ્તુઓ ક્યાંથી મેળવશે? તેથી અહીં સૂર્યમણિ કહે છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. ત્યાર પછી પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે, નીચેની વસ્તુઓમાંથી જંગલમાંથી મળતી વસ્તુઓ શોધી તેની યાદી બનાવો. તો તમને અહીં ઘણા બધા શબ્દો આપ્યા છે, તો આમાંથી જંગલમાંથી કઈ વસ્તુ મળે છે તો એની યાદી તમારે અલગ કરીને લખવાની છે. ચાલો આપણે તે શબ્દો જોઈએ. મધ, ગુંદર, ખાંડ, વાંસ, ચશ્મા, પાંદડા, લાખ, પુસ્તકો, ઔષધિ, રાણ, બેટ, દડો, લાકડા અને કપડાં. હવે
આ બધામાંથી જંગલોમાંથી મળતી વસ્તુઓ અલગ કરવાની છે. તો તમને ખબર જ હશે કે આપણને જંગલમાંથી કઈ કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, તો તેના યાદી તમારે અહીં તૈયાર કરવાની છે. જેમ કે મધ અને ગુંદરની વાત કરું તો તે આપણને જંગલમાંથી મળે છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન. નીચે આપેલ નકશો જોઈ તેનું અવલોકન કરી તેની નીચે ઘાટ જંગલવાળા જિલ્લા અને આછાઘાટ જંગલવાળા જિલ્લાના બે બે નામ લખો. હવે તમને અહીં નકશો આપ્યો છે અને એ નકશાની નીચે આછાઘાટ જંગલો અને ઘાટ જંગલો એ રીતનું કોષ્ટક આપ્યું છે. તો જુઓ કે આછાઘાટ જંગલો ક્યાં છે, તો જે ઝાંખું દેખાય છે. હવે નકશામાં તમે જોઈ શકો છો કે નીચે નાનું લંબચોરસ બોક્સ છે, એમાં પણ લખ્યું છે કે આછાઘાટ જંગલોમાં ઝાડ કેવું હોય છે અને ઘાટ જંગલમાં ઝાડ કેવું હોય છે. હવે તમારે વિચારવાનું છે કે આછાઘાટ જંગલમાં બે નામ કયા હોઈ શકે. જેમ કે આપણે રાજકોટ જુઓ તો રાજકોટમાં આછાઘાટવાળા જંગલો છે ને. ત્યાર પછી અમરેલી જોઈએ તો એમાં પણ આછાઘાટ જંગલો છે. હવે ઘાટ જંગલોની વાત કરીએ તો જૂનાગઢમાં ઘાટ જંગલો જોઈ શકાય છે. એ રીતે તમારે બીજા બે જિલ્લાના નામ અહીં લખવાના છે. તો મારા ખ્યાલથી તમને નકશામાં અને આ પ્રશ્નમાં સમજ પડી ગઈ હશે. ત્યાર પછી છે ત્રીજો સવાલ. નીચે આપેલ ચિત્ર જોઈ તેનું અવલોકન કરી તેના વિશે ચાર પાંચ વાક્યો લખો. હવે આ પ્રકરણમાં આવું ચિત્ર તો ન હતું, પણ આપણે વિચારી શકીએ કે આવું ચિત્ર કોનું હોઈ શકે. આપણે સૂર્યમણી વિશે ઘણી બધી વાતો કરી હતી, તો વિચારો કે આવું ચિત્ર આપણે કે કોનું હોઈ શકે. તો મારા ખ્યાલથી તો આ એક વનવાસીઓનું ચિત્ર છે. તો આપણે વનવાસીઓ વિશે પણ ઘણી બધી ચર્ચા આ પ્રકરણમાં કરી. સૂર્યમણી અને તેના ગામના લોકોની ચર્ચા આપણે આ પ્રકરણ દરમિયાન કરી અને આ બધા એક વનવાસીઓ છે. તો તમારે એને આધારે ચાર પાંચ વાક્યો અહીં લખવાના છે. તમે તેઓના નૃત્ય વિશે પણ વાત કરી શકો છો. તો મારા ખ્યાલથી આ પ્રશ્નમાં પણ તમને ખબર પડી ગઈ હશે. ત્યાર પછી પ્રકરણ 21, જેવા પિતા તેવી દીકરી, એમાં પણ પ્રશ્ન એક છે MCQ. ચાલો આપણે પહેલો MCQ જોઈએ. તમારા પપ્પાના પપ્પાને તમે શું કહો છો? હવે આ તો તમને ખૂબ જ સારી રીતે આવડશે. આના વિશે હું વધારે સમજ આપતી નથી. તમારે તમારા પપ્પાના પપ્પાને તમે શું કહેતા હોય એ અહીં લખવાનું છે. તો એના ઓપ્શન છે એ નાના, બી દાદા, સી કાકા, ડી મોટા પપ્પા. તો તમે આમાંથી જે પણ કંઈક કહેતા હોય એ તમારે અહીં લખવાનું. બીજો સવાલ. મધુરિકાબેન અને આનંદભાઈ બીનાના માતા પિતા છે. માલતીબેન અને હર્ષદભાઈ બીનાના ફોઈફુઆ છે. તો બીનાનો ચહેરો કોને મળતો ન આવી શકે? હવે આ તમારે વિચારવા જેવો પ્રશ્ન છે કે બીનાના માતા પિતા તો મધુરિકાબેન અને આનંદભાઈ છે અને માલતીબેન અને હર્ષદભાઈ તો એના ફોઈફુઆ છે. ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ મધુરિકાબેન, બી આનંદભાઈ, સી માલતીબેન, ડી હર્ષદભાઈ. તો કોને મળતો ન આવી શકે? મોટે ભાગે તો હું કહું ને કે આપણો ચહેરો આપણા મમ્મી પપ્પા અથવા ફોઈને મળતો આવે છે ને. તો આમાં મમ્મી પપ્પા અને ફોઈ સિવાય બીજું કોણ છે? હા, ફુઆ છે ને. તો કોને ન મળતો આવી શકે? ફુઆને. તો ફુઆનું નામ શું છે? હર્ષદભાઈ. તો અહીં જવાબ આવશે ડી હર્ષદભાઈ. આ રીતે તમારે અહીં જવાબ લખવાનો છે. ત્રીજો સવાલ. રમીલાબેન કુલદીપના ફોઈ છે. તો કુલદીપ રમીલાબેનને સગપણમાં શું થાય? હવે તમે વિચારો કે તમારા ફોઈ છે તો તમે તમારા ફોઈના શું થયા? ચાલો આપણે ઓપ્શન જોઈએ. એ ભાણિયો, બી નાનો ભાઈ, સી ભત્રીજો, ડી પિતરાઈભાઈ. હવે આપણે ચારે ચાર ઓપ્શનનો સમજ મેળવીએ. હવે ભાણિયો એટલે કે મામાનો છોકરો થાય. ત્યાર પછી નાનો ભાઈ, હવે નાનો ભાઈ વિશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. ત્યાર પછી છે સી ભત્રીજો. તો મારા ખ્યાલથી ભત્રીજો આવી શકે છે. અને ડી પિતરાઈભાઈ, પિતરાઈભાઈ એટલે કાકાનો છોકરો. હવે તમે વિચારો કે આ ચારમાંથી શું આવી શકે? વિચારીને લખજો.
બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો, એમાં પહેલી ખાલી જગ્યા છે તમારા કાકાનો દીકરો શકપણમાં તમારે ખાલી જગ્યા થાય, અત્યારે જ આપણે જોઈ ગયા, શું થશે? હા, પિતરાઈ ભાઈ. બીજી ખાલી જગ્યા, હર્ષના દાદાની આગળ તમે મોતેથી બોલો તો જ સાંભળે છે, તો હર્ષના દાદાને શરીરના ખાલી જગ્યા અંગમાં તકલીફ છે એમ કહેવાય. હવે આ ખાલી જગ્યામાં પહેલેથી તમારે સમજ મેળવવાની છે કે તમે મોતેથી બોલો છો તો હર્ષના દાદાને શું તકલીફ હશે? આંખની તકલીફ, કાનની તકલીફ, નાકની તકલીફ, જીભની તકલીફ? તો તમે વિચારજો અને જે આવે એ લખજો. ત્રીજી ખાલી જગ્યા, જે લોકો સાંભળી શકતા નથી તે લોકો કાનમાં ખાલી જગ્યા ભરાવીને સાંભળે છે. હવે જેઓને સાંભળવામાં તકલીફ હોય તો તેઓ કંઈક કાનમાં એક મશીન નાખે છે, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે મશીન અથવા યંત્ર. ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલો સવાલ છે, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે? એટલે કે ઘણીવાર તમારા ઘરમાં કોઈ સભ્ય હશે, તેની સાથે તમારું નાક હશે સરખું, આંખ કદાચ સરખી હશે, વાળ સરખા હશે, તો એ રીતે તમારે અહીં જવાબ લખવાનો છે. બીજો સવાલ, તમારા પરિવારમાં મોતેથી કોણ હશે છે? ઘણીવાર આપણા પરિવારમાં પણ હશે ત્યારે જોર જોરથી કોઈક હસતું હોય, તો એવું કોણ છે? તો એનું નામ તમે અહીં લખી શકો છો. ત્રીજું, તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે? હવે આ તમે જોઈ જોજો કે સૌથી લાંબા વાળ કોના છે. ચોથો સવાલ, આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખી શકીએ છીએ? તો અહીં એવું કીધું છે કે આપણે ઘણી બધી બાબતો શીખીએ તો છીએ, પણ ક્યારે શીખી શકીએ? જ્યારે આપણી સામે પરિસ્થિતિ હોય ત્યારે. પાંચમો સવાલ, આયુષી અને તેના પિતાની કઈ ટેવ સમાન છે? આપણે આયુષી અને તેના પિતા વિશે પહેલાં વાત કરી હતી, તો એમાં કઈ બાબત સમાન હતી? હા, આયુષી અને તેના પિતા છીક ખાય છે, તો એ બાબત તેઓની સમાન છે. ત્યાર પછી પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યોમાં જવાબ લખો. પહેલો સવાલ, તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે? તેઓ કેવી રીતે જુદા પડે છે? હવે તમે જોડિયા બાળકો તો જોયા જ હશે, તો તમે એને ઓળખતા હોય તો જોવાનું કે તેઓમાં સમાન શું છે અને તેઓ કઈ રીતે અલગ પડે છે. હવે આ તમારે તમારા અનુભવ પ્રમાણે જવાબ લખવાનો છે. હા, તમે અત્યાર સુધીમાં કોઈક ને કોઈક જોડિયા બાળકો તો જોયા જ હશે, એટલે એવું લખવાનું નથી કે અમે નથી જોયા. બીજો સવાલ, શું તમે પોલિયો વિશે કંઈક વાંચ્યું છે કે સાંભળ્યું છે ક્યાં? તો ઘણીવાર આપણે પોલિયો વિશે જાણીએ છીએ, અથવા તો જ્યારે પોલિયો હોય ત્યારે ઘણા બધા પોસ્ટર લગાવવામાં આવે છે, તો તમે ક્યાંક એવું પોસ્ટર વાંચ્યું હોય, અથવા તો તમે ટીવીમાં એડવર્ટાઇઝમાં પણ આવે છે કે એ બુંદ પોલિયો, તો આ રીતે તમારે અહીં જવાબ લખવો. ત્રીજો સવાલ, મીના અને મમતાને ઓળખવા માટે તેઓના મામાએ કઈ યુક્તિ યાદ રાખી હતી? તો આ તમારે યાદ કરવું પડશે. આપણે મીના અને મમતા બે જોડિયા બહેનો વિશે વાત કરી હતી, તો તેના મામાને ઓળખવી મુશ્કેલ પડતી હતી, તો વિચારો કે તેના મામાએ કઈ યુક્તિ કરી હતી તેઓને ઓળખવા માટેની. યાદ કરજો અને જે આવે એ લખજો. ચોથો સવાલ, તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તો તમારી ઊંચાઈ માપવાની છે, તો આના વિશે પણ આપણે ચર્ચા વિડીયોમાં કરી હતી કે આપણી ઊંચાઈ આપણે એક દિવાલ પર આપણી માપપટ્ટીથી મદદથી માપ લખી દેવાના, અને પછી એડીથી લઈને માથા સુધી આપણે ઊભા રહી જવાનું અને માપી જોવાનું કે આપણી ઊંચાઈ કેટલી છે. ત્યાર પછી છે પ્રશ્ન પાંચ, માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે, નીચેના કોષ્ટકમાંથી કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો શોધી તેના નામ આપેલી ખાલી જગ્યામાં લખો. તો તમને અહીં કોષ્ટક આપ્યું છે, આ કોષ્ટકમાં તમને ખબર હોય તો આપણે લંબચોરસ ખાના બનાવીએ છીએ શબ્દ શોધવાના હોય છે, તો આમાં દાદા, કાકી, ભત્રીજી, ભત્રીજો, ભાણીઓ આ બધા અલગ અલગ સંબંધોના નામ આપ્યા છે, તો તમારે પહેલાં અહીં બોક્સ બનાવવાનું છે અને
ત્યાર પછી નીચે તમને ખાલી જગ્યા આપી છે તો ત્યાં તમારે જે બોક્સમાં જે શબ્દ તમને મળ્યો હોય એ શબ્દ તે લીટીમાં લખવાનો છે. બીજું, તમારા કુટુંબની નીચેની વિગતો ભરો. હવે એકદમ ઇઝી પ્રશ્ન છે આ. હવે આના વિશે તો તમને ખ્યાલ જ હશે કે નીચે જે તમને શબ્દ આપ્યા હોય એટલે કે વિગતો આપી છે, તમારું નામ, દાદાનું નામ, કાકીનું નામ, પિતરાઈ ભાઈનું નામ, ફોઈનું નામ. તો તમારા જે કાકા હોય, દાદા હોય, પિતરાઈ ભાઈ હોય, ફોઈ હોય તો એના નામ તમારે અહીં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રકરણ વિશે રિવિઝન કર્યું. હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે.